નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે ઉચ્ચભૂમિ. સૌ પ્રથમ નજર હેડલાઇન્સ પર. રાજકોટમાં ફેરિયાઓને માર મારવાના મામલે બે યુવકોની જાહેરમાં સરભરા. પોલીસે આરોપીઓને જાહેરમાં ચાર પગે ચલાવ્યા. તો આ તરફ રાજકોટમાં લૂંટારૂએ આપ્યો પોલીસને પડકાર. ચોકીદારને બાંધી બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પર ત્રાકટ્યા તસ્કરો. કચ્છમાં રાપરના નવા ગામમાં બે બાળકોની હત્યાથી ચકચાર. એક બાળકી અને બાળક પર છરીના ઘા મારી કરાઈ હત્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મુશળધાર વરસાદ. 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. રાજકોટમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ. સાયકલ યાત્રા કાઢવામાં આવી તો મોદી સરકાર વિરુદ્ધ કરાય સૂત્રો ઉચ્ચાર. કચ્છમાં ફરીવાર નાપાક હરકતની આશંકા. હરામીનાળાથી બીએસએફે ઝડપી 5 શંકાસ્પદ બોટ. રાજકોટના મૃતકને દારૂની પરમિટ આપવાના મામલે શરૂ થઈ તપાસ. ડોક્ટર નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી. સમાચારની શરૂઆત કરીએ અગત્યના મહત્વના સમાચારથી, તો તેના પર એક નજર કરવામાં આવે. હાર્દિક પટેલ દ્વારા ફરી એક પત્ર લખવામાં આવ્યો છે. સુરતથી હાર્દિક પટેલનો વધુ એક પત્ર બહાર આવ્યો છે. મીડિયાને ઉલ્લેખીને હાર્દિક પટેલ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. હાર્દિક પટેલ મીડિયાને ઉલ્લેખીને આ પત્ર લખ્યો છે. મીડિયાના સહકારથી આંદોલનને નવો જુસ્સો મળ્યો તેવું હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું છે. મીડિયાએ અમારા અવાજને સરકાર સુધી પહોંચાડ્યો છે. હાર્દિક પટેલ દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે. મીડિયા ઉપર મને પૂરો વિશ્વાસ છે તેવું હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે અને હાર્દિક પટેલ દ્વારા મીડિયાને ઉલ્લેખીને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મીડિયાના સહકારથી આંદોલનને નવો જુસ્સો મળ્યો છે તેવું હાર્દિક પટેલ દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે. તો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી એસકે ચોકમાં ન્યૂઝપેપરના ફેરિયાને માર મારીને લૂંટી લેનારા બે શખ્સની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. આરોપી સદામ અને યશ ગોસ્વામીને ગત શુક્રવાર વહેલી સવારે એસકે ચોકમાં અમિત ટંકારિયા નામના ફેરિયાને માર મારી તેની પાસે ₹7,000ની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને લોકોમાં આ પ્રકારના અસામાજિક તત્વોનો ભય ન બેસે અને આ પ્રકારના તત્વોમાં ફફડાટ ફેલાય તે માટે પોલીસ આરોપીની જાહેરમાં સરભરા કરી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ જે બનાવ છે રાજકોટનો છે, રાજકોટમાં ફેરિયાઓને માર મારવાનો મામલો છે જે પ્રકાશમાં આવે છે. પોલીસે બે આરોપીઓની જાહેરમાં માર માર્યો અને પોલીસે જે કહી શકાય કે આરોપીને જાહેરમાં સરભરા કરી અને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસ દ્વારા જે આ બનાવ છે રાજકોટના ગાંધીધામ વિસ્તારમાં ફેરિયાઓને માર મારવામાં આવ્યો. ફેરિયાઓને જે માર મારવામાં આવ્યો પોલીસ દ્વારા, પોલીસે આ ફેરિયાઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો રાજકોટના રાજમંદિર ફૂડઝોનમાં બે શખ્સે દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે અને ફૂડઝોનમાં કાચની બોટલો તોડવામાં આવી હતી. રાત્રિ દરમિયાન ફૂડ જલ્દી ન મળતા આ યુવકો તોડફોડ કરી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફૂડ જલ્દી ન મળતા તોડફોડ કરવામાં આવી છે અને આજે આખી ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને પોલીસને જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજમંદિર ફૂડ ઝોનમાં બે શખ્સો દ્વારા દાદાગીરી કરવામાં આવી. ફૂડ ઝોનમાં કાચની બોટલો તોડી દેવામાં આવી અને દાદાગીરી કરવામાં આવી અને પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો તેના પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રથી જે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં વેટ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં રેડ પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 5 ટીમો દ્વારા 6 કંપનીઓમાં વેટ વિભાગની
रेड पाड़वामां आवी छे। उल्लेखनीय छे कि राजकोट सौराष्ट्रना अलग अलग शहरों में वेट विभाग द्वारा रेड पाड़वामां आवी छे। राजकोट सुरेन्द्रनगर मोरबी में पण रेड पाड़वामां आवी छे। महत्वनुं छे कि पांच टीमों द्वारा छ कंपनियों में वेट विभाग द्वारा रेड पाड़वामां आवी छे। आ अंगे वधु माहिती आपवा माटे जोड़ी गया छे अमारा संवाददाता अनिरुद्ध। अनिरुद्ध जणावो शुं अपडेट्स अंगे हाल। खास करीने छेल्ला बे दिवसથી રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર વેટ વિભાગના દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ગઈકાલે અને આજે સવારથી અત્યાર સુધી એક વેટ વિભાગ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, જેમાં રાજકોટ છે, મોરબી છે, વાંકાનેર છે, તેના સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જે પણ મોટા વેટ ચોરી કરી રહ્યા છે વેપારીઓની વેટ ચોરીના દરોડા પાડવામાં તેમાં તમામ પ્રકારનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં કેટલી વેટ ચોરી કરી છે આવતીકાલે જાહેર કરવામાં આવશે। આભાર અનિરુદ્ધ। तो राजकोट में मृतक नामे दारूनी परमिट चालती होवानो किस्सो सामे आव्यो छे। जी हां, मृतक नामे परमिट चालती होवानुं सामे आवता नशाबंदी शाखाना अधिकारीओ पण चौंकी उठ्या हता। तो आ मामलो में आरोग्य विभागना डॉक्टरो पण संडोवायेला हता, जेथी आ अंगे सरकारने रिपोर्ट करवामां आव्यो हतो अने सरकारना आदेश बाद पोलीसे कार्यवाही हाथ धरी हती। ए डिविजन पोलीसमां नशाबंदी शाखाना इंस्पेक्टर कांतिलाले, नशाबंदी शाखाना निवृत्त अधीक्षक आरबी भट्ट, डॉक्टर एमजी पटेल अने आरोग्यनी परमिट आपी हती अने हाल पोलीसे फरियाद नोंधी आरोपीओनी धरपकड़ माटे कार्यवाही हाथ धरी छे। परंतु नशाबंदी शाखा द्वारा जो तपास करवामां आवे तो आवा अनेक किस्साओ सामे आवी शके तेम छे। બરાબર, એમાં શંકા જતા તો અમે એને તપાસ કરાવી, એ તપાસ કરાવીને તપાસમાં એવું બહાર આવ્યું કે એ વ્યક્તિને જ્યારે પરમિટ ઇસ્યુ થઈ હતી ને એના અગાઉ જ મરી ગયો હતો। તો ત્યારે આમાં જનરલી હોય કે ડોક્ટર હોય, જે ખાનગી ડોક્ટર હોય। હવે વાત કરીએ વરસાદથી પડી રહેલી હાલાકીની। तो पोरबंदर जिला में लांबा विराम बाद वहली सवार थी वरसादे जोर पकड़ू छे। शुरुआत में धीमी धारे वरसाद वरस्या बाद धोधमार वरसाद ना लीधे रस्ताओ पानी में गरकाव थई गया छे। छेल्ला घणा दिवस सुधी गरमी अने बफारा थी पोरबंदरवासी उत्रस्त बन्या हता अने वातावरण ठंडक पसरी गई हती। शहेरना अनेक विस्तारों में थोड़ा वरसाद में ज गटर उभराई जता गटरना पानी घरनी बहार उभराया हता। पोरबंदर में छेल्ला 6 कलाक में 4 इंच वरसाद खाबक्यो हतो। राणावाव में 2 इंच अने कुतियाणा में 3 इंच वरसाद वरसी गयो हतो। सार्वत्रिक वरसाद थी खेडूतो में आनंद की लागणी जोवा मळी रही छे। तो पोरबंदर में वहली सवारथी जबीरत मेघमहर थई रही छे। तो जिला में सर्वत्र मेघमहर थी वातावरण में ठंडक पसरी गई छे। तो आ साथे जे शहेरना नीचाणवाळा विस्तार में पाणी भराया छे। शहेरना रस्ता पर 1 થી 1.5 ફૂટ पाणी भराता वाहन चालकोने पण हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे अने पालिकानी प्री मॉन्सूननी पोल पण खुली पड़ी गई छे। जो कि पोरबंदर में वरसाद थता खेडूतोमां खुशीनी लागणी छवाई गई छे अने हजु मेघराजा जिल्ला पर मेघमहर करे तेवी प्रार्थना करता जोवा मळ्या हता। पोरबंदर में तालुका प्रमाणे छेल्ला 8 कलाक में पोरबंदर अने कुतियाणा तालुकाना 4.5 इंच तेमज राणावाव में 2.5 इंच वरसाद खाबक्यो छे। तो आ तरफ बरडा अने गीर पंथक में 3 થી 4 इंच वरसाद नोंधायो छे। રાજ્યમાં મેઘમહેર થઈ છે। રાજ્યના 133 તાલુકામાં નોંધનીય વરસાદ ખાબક્યો છે। 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 48 તાલુકામાં 2 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે 85 તાલુકામાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે તેને લઈને જે મેઘરજમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, ઉડરમાં 7 ઇંચ અને ઉંઝામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે।
તો આ તરફ આજે ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની જોરદાર રીએન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને પાલિતાણા અને આજુબાજુના વિસ્તારોમાં એકાદ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. છેલ્લા 12 દિવસથી વરસાદ નહીં થતા મુજરાઈ રહેલ પાકોને ફરી જીવનદાન મળ્યું છે. જોકે લાંબા સમયના વિરામ બાદ આવેલા વરસાદની મોજ માણવા સ્થાનિકો રોડ પર આવીને વરસાદ મનાવવાની મજા માણી હતી. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે 24 કલાકમાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. 3 બોટ તેમજ તમામ સામગ્રીને લઈને ટીમને સજ્જ કરી દેવામાં આવી છે. हमारी फ्लड से संबंधित जो हमारी तैयारी है, हमारे पास अच्छे डीप डाइवर है, हमारे पास लगभग सभी जो भी रेस्क्यू यहाँ आप देख रहे हैं ये सभी जो है अच्छे स्विमर भी हैं. हमारे पास 3 रबर बोट है, उसके साथ ओबीएम है. हम जो है बोट को मैनुअली भी चलाते हैं और मशीन से भी चलाते हैं हम, और साथ में हमारे पास लाइफ जैकेट है, लाइफ बॉय है, लाइफ लाइन है. और इसके अलावा अगर इस हालात में अगर कोई इमरजेंसी अगर इस तरह की आती है तो वहाँ पर कम्युनिकेशन सेटअप बिल्कुल फेल्योर हो जाता है. तो ऐसी स्थिति में जो है कम्युनिकेशन को बहाल करने के लिए यहाँ और अदर इलाके से कांटेक्ट में बने रहने के लिए हमारे पास एक QDA जो एडवांस टेक्नोलॉजी का एक हमारे पास कम्युनिकेशन सेटअप है. લાંબા સમયના વિરામ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું આગમન થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. તો સાથે લોકોએ વરસાદની મજા માણી હતી અને વરસાદના કારણે શહેરમાં અમુક માર્ગો તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તે ખેડૂતોના મુરઝાયેલા પાક જુવાર, તલ, મગ સહિત શાકભાજીના પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં લખતરમાં 22, મૂડીમાં 0, વઢવાણમાં 6, ચોટીલામાં 19, ચુડામાં 3, પાટડીમાં 21, ધાંગધ્રામાં 1, થાનમાં 82, લીંબડીમાં 13 અને સાયલામાં 59 મીમી વરસાદ નોંધાયો છે. તો ગુજરાતના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદની ચેતવણી સાથે આગામી 4 દિવસ માટે રેડ એલર્ટની પણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડના કપરાડામાં 5 ઇંચથી વધુ વરસાદ, જ્યારે લુણાવાડામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં આજે 31 તાલુકામાં 1 થી 3 ઇંચ અને 27 તાલુકામાં 1.5 થી 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 59 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં સંતરામપુર તાલુકામાં 4, ધરમપુર, ખેરગામ, મહુધામાં 3 ઇંચ, કપરાડા, ઈડર, કપડવંજ, ધાનપુર, સુબીર, કંડાણા અને મેઘરજમાં 2 થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યભરમાં મેઘરાજાની મંડાણ થયા છે અને તમામ જિલ્લામાં સ્થાનિક તંત્રને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. જોકે પાટણવાસીઓ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારે વરસાદની આગાહી છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ અગમચેતીના ભાગરૂપે કોઈ આયોજન કર્યું હોય તેવું નથી દેખાઈ રહ્યું. અધિકારીઓને ભર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર પાણી અને લોકો થયા બેહાલ. આ દ્રશ્યો છે પાટણમાં ગત વર્ષે સર્જાયેલી સ્થિતિના. પાટણમાં ગત ચોમાસામાં એટલો વરસાદ પડ્યો હતો કે લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા અને તંત્રએ પણ રાહત તેમજ બચાવ કામગીરી માટે દોડાદોડ કરવી પડી હતી. આવી જ હાલત કદાચ આ વર્ષે પણ થાય તો નવાઈ નહીં, કારણ કે અગમચેતીના ભાગરૂપે પાલિકાએ કોઈ પ્રકારની તૈયારીઓ કરી હોય તેમ જણાતું નથી. પાટણવાસીઓ પ્રભુ ભરોસે, પાલિકાને નથી કશી પરવાહ, બચાવ અને રાહત માટે નથી કોઈ આયોજન. જો આ વર્ષે પણ પાટણમાં ભારે વરસાદ પડે અને ગત વર્ષ જેવી સ્થિતિ સર્જાય તો પાલિકા પાસે રેસ્ક્યુ માટે નથી કોઈ તરવૈયાની ટીમ કે નથી તો લોકોનું રેસ્ક્યુ કરી શકાય તેવી કોઈ બોટ. પાલિકા પાસે જે બોટ છે તે પણ સાવ ભંગાર બની ગઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જો ભારે વરસાદ ખાબકે તો તંત્રનું આયોજન કેવા પ્રકારનું છે તે જાણવા માટે VTVની ટીમે નગરપાલિકાના અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પરંતુ પાલિકાના અધિકારીએ આ અંગે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. કહેવાય છે કે ગત વર્ષે પાટણનો મોટા ભાગનો વિસ્તાર પાણીના ડૂબમાં ગયો હતો. આ વખતે પણ પાટણના નગરપાલિકા પાસે એવી કોઈ તરવૈયાની ટીમ કે એવી કોઈ ખાસ ટેકનિકલ ટીમ ના હોવાને કારણે મોટાભાગના જે કહી શકાય ઇલેક્ટ્રોનિક્સ યંત્રો પણ જે નાવ એ પોતે અત્યારે હાલ મૃતપ્રાય બનવા પામે છે. નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો અધિકારીઓ આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી.
આ વર્ષે પાટણમાં હજુ બહુ વરસાદ ખાબક્યો નથી અને તંત્ર પાસે તૈયારી કરવા માટે પૂરતો સમય છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની તૈયારીઓ કરવામાં નથી આવી. પાલિકાના સત્તાધીશો જાણે એમ માની રહ્યા છે કે આફત તેમને પૂછીને આવશે. હર્ષદ પંચોલી સાથે વીટીવી ન્યૂઝ પાટણ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બાદ આપનું સ્વાગત છે. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, તેના પર એક નજર કરવામાં આવે તો રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના સસરાને ત્યાં સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નવલખી મુંદ્રા સીટવે બ્રિજનો સર્વિસ ટેક્સ ન ભરતા હોવાની તપાસ હાથ ધરવામાં આવી છે. હરદેવસિંહ સોલંકી નવલખીમાં વિશાળ વે બ્રિજના માલિક છે. મહત્વપૂર્ણ છે કે હરદેવસિંહ સોલંકી અન્ય વેપાર સાથે પણ સંકળાયેલા છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા અનિરુદ્ધ. અનિરુદ્ધ જણાવો શું માહિતી. ખાસ કરીને ભૂમિ સર્વિસ ટેક્સ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સસરા હરદેવસિંહ સોલંકી નવલખી સ્થિત વિશાળ વે બ્રિજ ધરાવે છે. આ ઉપરાંત અન્ય વેપાર સાથે પણ તેઓ જોડાયેલા છે. નવલખી વે બ્રિજ નો સર્વિસ ટેક્સ લાંબા સમયથી કચેરીમાં જમા નહીં કરાતો હોવાથી સેન્ટ્રલ એક્સાઇઝ ના વિભાગ દ્વારા તેને ત્યાં દરોડા પાડવામાં આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આભાર અનિરુદ્ધ. તો રાજકોટમાં તસ્કર બેંક ઓફ બરોડાનું એટીએમ તોડ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સિક્યુરિટીને દોરડાથી બાંધીને કટરથી એટીએમ તોડ્યું છે અને 80 ફૂટ રોડ ઉપર આવેલા બેંક ઓફ બરોડાનું એટીએમ તોડીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને 3 શખ્સો અંજામ આપીને ફરાર થઈ ગયા છે, તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત જામનગરની કરવામાં આવે તો જામનગરમાં રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા લઈને જઈ રહેલી ટ્રકના માલિકનું અપહરણ કરી ટ્રકની લૂંટ ચલાવવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. તો ટ્રકના માલિકને માર મારી ભાવનગરના નારી ગામ નજીક ફેંકી દેવામાં આવ્યા હતા અને કારમાં આવેલી 2 મહિલા તથા 5 પુરુષોએ ભેગા મળી ટ્રક માલિકનું કારમાં અપહરણ કરી માર મારી ભાવનગરના નારી ગામ નજીક મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યો હતો. ટ્રક માલિકને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તેઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારો ટ્રક ત્યાં એક શિફ્ટ બરાબર રોકાયું અને રોકાઈને મને એવું કીધું કે ભાઈ અમે એચડીએફસી બેંક વાળા છે, તમારી ગાડી લેવા આવ્યા છે. એટલે મેં એને કીધું મારે એચડીએફસીની લોન નથી આ ગાડીમાં, પણ ભારતબેનની ગાડી છે અને ભારતબેનની જ લોન છે. તો મને કે ના તમારા કે નંબર આપ્યા છે એમ કહીને મને શિફ્ટમાં નંબર બતાવવા લઈ ગયા અને શિફ્ટમાં ઉપાડી ગયા તરત. એટલે મને નીચે સુવડાવીને 3 જણા માથે ચડી ગયા. પછી 2 જણા એ લોકો મારા ટ્રક લઈને નીકળી ગયા અને 4 જણા ગાડીમાં લઈને મને આજુબાજુના કોઈ ગામડામાં લઈ ગયા. તો કચ્છના રાપરમાં 2 બાળકોની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. રાપરના 2 બાળકોની છરીના ગાઝીકી હત્યા નિપજાવવામાં આવી છે. હત્યારોએ 1 બાળક અને 1 બાળકીના છરીના નિશાને લીધા છે. પોલીસ હત્યારોની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઇમનું કેપિટલ તરીકે ઓળખાતા રાજકોટ શહેરમાં હત્યાના બનાવો બંધ થવાનું નામ નથી લેતા અને એક ઘટના હજુ પોલીસ ઉકેલી ના શકે ને ત્યાં બીજી ઘટના પ્રકાશમાં આવી. ત્યારે આજે રાજકોટમાં કનૈયા હોટેલ પાસે આવેલા ગ્રાઉન્ડમાંથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હવે આ મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.
तो कच्छना जल सीमा हरामी नाणा बॉर्डर विस्तार में बीएसएफ सर्च ऑपरेशन हाथ धरू जेमा मंगलवार बे पाकिस्तानी बोट बीएसएफ झड़पी पाड़ी थी। तो आ सर्च ऑपरेशन दरमियान मोड़ी रात्रे वधु त्रण पाकिस्तानी बोट झड़पाई थी। आम बॉर्डर पास एक ज दिवस में पांच पाकिस्तानी बोट झड़पता बीएसएफ आईजी बॉर्डर पर जवा रवाना थई छे। तमाम बोट हरामी नाणा विस्तार में झड़पाई है। आ बोटना तमाम माछीमारों नासी जवा में सफल रहा है। तमाम बोट में कोई शंकास्पद वस्तु नहीं मिली आई। કચ્છની સરહદ સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વ ધરાવે છે। કચ્છની દરિયાઈ જળસીમામાં મરીન પોલીસ બીએસએફ અને કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ તમામ નાપાક હરકતો પર સતત બાજ નજર રાખી રહી છે। ગઈકાલે હરામીનાલા વિસ્તારમાંથી પાંચ જેટલી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી છે, જેને પગલે બીએસએફ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। જોકે એલર્ટ વચ્ચે એક સાથે પાંચ જેટલી પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષાને સામે અનેક સવાલો ઉભા થયા છે। હાલ સમગ્ર મામલાની તપાસ દયાપર પોલીસને સોંપવામાં આવી છે। ત્યારે પોલીસ બીએસએફ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની તપાસમાં શું સામે આવે છે તે હવે જોઈ રહ્યું। અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ। અને સમાચાર પણ જો કરીશું બ્રેક બાદ। ફ્રિકપાદ આગળ વાત કરીએ, કેસર કેરીનું નામ આવે એટલે મોંમાં પાણી આવે સ્વાભાવિક છે, પરંતુ કેસર કેરીના રસિકો માટે એક માઠા સમાચાર છે। કેસર કેરીના ગઢ ગણાતા ગીર પંથકમાં કેસરના આંબા અચાનક સુકાવા લાગતા ખેડૂતો માટે આબ ફાટી નીકળ્યું છે। શું છે આ સુકારા કારણ જાણ્યા ખાસ અહેવાલમાં। આંબામાં લાગ્યો અજાણ્યો રોગ, ખેડૂતોમાં ફેલાય ચિંતા, નિદાન નહીં થાય તો કેસર બનશે ભૂતકાળ। આ આંબાના વૃક્ષો આમ સુકાઈ કેમ રહ્યા છે? આ દ્રશ્યો જોઈને આ સવાલ આપને જરૂરથી થયો હશે। તો આપને જણાવી દઈએ કે આ વૃક્ષોને લાગુ પડ્યો છે એક એવો રોગ જે જોત જોતામાં આખે આખી વાડીઓનો નાશ કરવા સક્ષમ છે। આ રોગનું નામ છે સુકારા। હવે તમને જણાવીએ કે આ રોગના લક્ષણો શું છે। ડાળ પર લીલા કલરની ફૂલ લાગવી, ડાળીઓ સુકાવાની શરૂઆત થવી, બાદમાં ધીરે ધીરે આખું વૃક્ષ સુકાઈ જવું। અચાનક જ આંબાની વાડીઓમાં આ રોગ દેખા દેતા ખેડૂતો ચિંતિત બન્યા છે। હવે પ્રોબ્લેમ માં તો આજે લીલા કલરની અંદર આંબામાં ફૂગી આવે છે। હવે એ ફૂગીને કારણે આંબો ઉપરથી શરૂઆત સુકાવાની થાય છે, પછી એમાં કોઈ કૃષિ વાળા કઈ જો કઈ માહિતી આપે અને જો એનાથી કઈ બચે તો ભલે, સુકાતા જાય, પાણીના અભાવે કઈ સુકાણા નથી, પરંતુ ગઈ સાલે વરસાદ મોરો હતો, ઓણઈ મોરો છે, પણ અમે એને પપુડીએ કે તાકેથી ભરી ભરીને એને ઉજરવામાં મહેનત કરી છે। સરકાર અથવા બાગાયતી વિભાગ દ્વારા જો સમયાંતરે આ રોગની દવા નહીં કરવામાં આવે તો ગીર પંથકના તમામ આંબા સુકાઈ જશે અને કેસર ભૂતકાળ બની જશે। રોહિત બારડ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ગીર।